હેલો ફ્રેન્ડ્સ હું મુકેશ રામોલિયા ઓનલાઈન વિડીયો લેક્ચરની અંદર આપનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આપણે પ્રશ્ન ચાર ખાનગીકરણના લાભો અને ગેરલાભો જણાવો ચાર પ્રશ્નો અભ્યાસ કરવાનો છે તો ખાનગીકરણના લાભો કેવા છે અને ગેરલાભ કઈ ક પ્રકારના છે એના વિશે અભ્યાસ કરીએ તો ખાનગીકરણના લાભો ખાનગીકરણ થવાથી ભારત સરકારને કે ભારતના લોકોને કયા લાભો થયા તો એની વિગતવાર ચર્ચા કરીએ તો દેશની અંદર ઔદ્યોગિક ક્ષેત્રે ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો છે આપણા દેશની અંદર ઉદ્યોગ ક્ષેત્રની અંદર ખાનગીકરણ થવાથી ઉત્પાદનના એકમોની સંખ્યામાં વધારો થયો એટલે કે જે ઉત્પાદન થવું જોઈએ એ શરૂઆતની અંદર ઉત્પાદન એવું થતું હતું કે ભારતના લોકોને પણ પૂરવું તો પડતું પણ હવે ઉત્પાદનની અંદર વધારો થયો જેનાથી ભારતના લોકોને તમામ પ્રકારની પ્રોડક્ટ મળી રહે છે મૂડીલક્ષી અને વપરાશી ચીજવસ્તુઓના ઉત્પાદનમાં વધારો થયો છે કે મૂડીની અંદર પણ મૂડી નિવેશની અંદર પણ વધારો થયો છે ખાસ સાથે વપરાશી ચીજવસ્તુઓ જે જરૂરિયાત હોય એ પ્રમાણે પણ લોકોને સેવામાં પ્રાપ્ત થઈ જાય છે જાહેર ક્ષેત્રના એકમોનું ખાનગીકરણ થવાથી એકમોની કાર્યક્ષમતામાં પણ સુધારો થયો છે અમુક પ્રકારે અમુક ઉદ્યોગો એવા હતા કે જે સરકાર દ્વારા સરકારના માલિકીના સરકારના હસ્તપે ચાલતા હતા તો સરકાર હસ્તક ચાલતા હોય તો એના કર્મચારીઓ છે એ થોડા ઘણા ભણેલા હોય ઓછા ભણેલા હોય કે પછી આ રીતે સરકાર નોકરી આપી દેતા હતા પરંતુ એની અંદર એટલું બધું ધ્યાન નહોતું આપ્યું ખાસ જે ધ્યાન હોવું જોઈએ દેખરેખ હોવી જોઈએ આયોજન હોવું જોઈએ આયોજન હતું નહીં એના લીધે ખાસ કરીને જાહેર ક્ષેત્રના એકમો હતા એ

થવાથી જે અમુક લોકોનું શોષણ થવું થાય છે અને એના લીધે જે એના કર્મચારીઓ હોય એ મનફાવે તેમ લોકો પાસેથી લૂંટફાટ કરતા જોવા મળે છે એટલે કે મતલબમાં ભાવ વધારો કરી અને ઇજારાશાહીનું ખાસ જોગવાઈ કરેલી હોય છે નાના ઉદ્યોગોને ગૃહ ઉદ્યોગો નો યોગ્ય વિકાસ થઈ શક્યો નથી માત્ર મોટા ઉદ્યોગોને જ વિકાસનો લાભ મળ્યો છે આની અંદર મૂડી જેમણે વધારે રોકેલી હોય મોટા મોટા ઉદ્યોગપતિઓ હોય ઉદ્યોગકારો હોય એવા એવા લોકો ખાસ વિકાસ થયો છે જ્યારે નાના ઉદ્યોગો જે છે ગૃહ ઉદ્યોગો છે લઘુ ઉદ્યોગો છે એમનો એટલો બધો વિકાસ થયો નથી કેમ કે મોટા ઉદ્યોગો છે તો એને આંતરરાષ્ટ્રીય માર્કેટ મળી રહ્યા છે જ્યારે નાના ઉદ્યોગો હોય તો એને આંતરરાષ્ટ્રીય માર્કેટ નથી મળી રહેતી એટલા માટે નાના ઉદ્યોગોનો વિકાસ થયો નથી પરંતુ ભારત સરકારે એમેઝોન સાથે આપણે વાત કરીએ એ પ્રમાણે ડીલ કરવાથી નાના નાના ઉદ્યોગો છે એ પણ પોતાને વેચી શકે છે જેના લીધે હવે ધીમે ધીમે ભવિષ્યમાં ભાવ વધારાની સમસ્યા સર્જાય છે હવે આની ઉપર સરકારે ખાનગીકરણ તો કર્યું પણ ખાનગીકરણ ઉપર પણ ખાસ સરકારે અમુક પ્રકારની દેખરેખ કે નિયમન રાખવું જોઈએ જેથી એનો ભાવ વધારો થઈ શકે નહીં પ્રશ્ન નંબર પાંચ

અથવા તો સંચાલન રાજ્ય પોતાની પાસે રાખે અને માલિકી ખાનગીકરણને કંપનીને સોંપી દે છે એટલે કે આ બે નંબરની જે માર્ગ છે અથવા તો નંબરનો જે મુદ્દો છે એમાં ખાસ જોગવાઈ એ કરવામાં આવી છે કે જે કંપનીઓ છે એ ખાનગી ઉદ્યોગોને સોંપવામાં આવે એનું કામ છે ખાનગી ઉદ્યોગ કરે છે પ્રાઇવેટ કંપની કરે છે જ્યારે એનું જે સંચાલન છે એ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવતું હોય છે જેથી કરી એના ઉપર દેખરેખ કે નિયમન રાખી શકે ત્યારબાદ પ્રશ્ન નંબર છ આર્થિક ઉદારીકરણના ગેરલાભો જણાવો તો આર્થિક ઉદારીકરણના કયા કયા છે તો જોઈએ કે ખાનગી ક્ષેત્ર પરના વલણોમાં ઘટાડો થઈ શક્યો હવે ખાનગીકરણની અંદર ઉદારીકરણ લાવ્યા છે તો ખરેખર ખાનગી ક્ષેત્રની અંદર અમુક અંકુશો ઘટાડવામાં આવ્યા સરકાર દ્વારા અમુક પ્રોત્સાહન આપવામાં આવ્યું છે છતાં પણ ઈજારાશાહી છે એના વલણની અંદર ઘટાડો થઈ શક્યો નથી અમુક એના માલિકો છે એ પોતે અંકુશ હેઠળ નથી કામ કરતા અને એ પ્રમાણે ઇજારા શાહી પ્રવર્તે છે આનાથી શું થાય તો માત્ર ઔદ્યોગિક ક્ષેત્ર પર ધ્યાન આપવાથી કૃષિ ક્ષેત્ર પછાત રહી ગઈ છે સરકાર દ્વારા જે કાંઈ પંચવર્ષીય યોજનાઓ ઓગણીસો માંથી શરૂઆત કરી અને અત્યાર સુધીમાં પંચવર્ષીય યોજનાઓ પંચવર્ષીય યોજનાઓ ખાસ ઔદ્યોગિક ક્ષેત્રે બહુ અમલમાં લાવી પણ કૃષિ ક્ષેત્રની અંદર અમલમાં નથી આવી એના લીધે ભારતની જે કૃષિ છે એ ખૂબ પાછળ રહી ગઈ છે અને એના લીધે પ્રાથમિક જરૂરિયાત આપણને મળી રહ્યા છે જ્યારે ઔદ્યોગિક ક્ષેત્રની અંદર ખાસ એવો બધો ખાસો વિકાસ કરી અને કૃષિને બરબાદ ધીમે ધીમે થઈ રહ્યો છે આર્થિક અસમાનતાઓ વધવા લાગે છે જે ગરીબ છે રોજને માટે ગરીબ બનતો જાય છે અને જે અમીર છે એ કાયમિક માટે અમીર બનતો જાય છે આમ જે વર્ગભેદ છે એ વધારે ભારતમાં જોવા મળે છે આયાતો વધવાથી નિકાસ ઓછી થવાથી સરકારના વિદેશી દેવામાં વધારો થયો છે આ બને છે એવું કે ભારતની અંદર કૃષિની અંદર એટલું બધું ખાસ આયોજન કરવામાં નથી આવતું એના લીધે આયાતો આપણે વધારે કરવી પડે છે અને નિકાસ ઓછી થાય કેમ ભારતની અંદર ઉદ્યોગોની અંદર ઉદ્યોગોમાં પ્રોડક્ટ છે એ ભારતનું ભારતનું વેચાઈ જાય છે અને ભારતની જે પ્રોડક્ટ છે એ બહાર જતી નથી વિદેશમાં જતી નથી એના લીધે ઊંડીઆમણમાં વધારો ન થાય એના લીધે ભારત ભારતના જે દેવામાં છે એ વધારો થયો જોવા મળે છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે અહીં સુધી જ રાખશું જો તમને આજના વિડીયો લેક્ચરની અંદર કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ બોક્સની અંદર લખી આપજો જેથી તમને એનું સોલ્યુશન મળતું રહે અને તમે હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો જેથી તમને એનું નોટિફિકેશન મળતું રહે અને અલગ અલગ વિડિયો તમારા સુધી પહોંચી જાય ત્યાં સુધી રજા આપશો જય હિન્દ જય ભારત